વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 6 એનો ભાગ 2 જોઈશું. ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ ભાગ 1 માં આપણે કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા એ જોઈ લીધેલું છે અને બંને કુટુંબ સંસ્થા એટલે શું, કુટુંબ સંસ્થાના લક્ષણો અને કુટુંબ સંસ્થાના પ્રકાર અને કુટુંબ સંસ્થામાં આવેલું પરિવર્તન, એ જ રીતે લગ્ન સંસ્થા એટલે શું, લગ્ન સંસ્થાના લક્ષણો, લગ્ન સંસ્થામાં ના પ્રકારો અને એમાં આવેલું પરિવર્તન, આ બધા જ મુદ્દા આપણે ભાગ 1 માં જોઈ લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 જોશો એટલે જ તમને ભાગ 2 માં સમજ પડશે. એટલે ભાગ 2, તો ભાગ 2 ની અંદર જે આપણે જોવાનું છે એ છે જ્ઞાતિ સંસ્થાનો અર્થ. એટલે જ્ઞાતિ સંસ્થા જોઈશું, કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા ને હવે જોઈશું આપણે જ્ઞાતિ સંસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે ભારતની અંદર ખાસ કરીને હિન્દુ સમુદાય એ 3000 કે તેથી વધુ જ્ઞાતિમાં ફેલાયેલો જોવા મળે છે. 3000 કે તેથી વધુ જ્ઞાતિઓ જોવા મળે છે. વૈકલ્પિક યાદ રાખજો, આગળ એ પાઠ 3 ની અંદર આ વૈકલ્પિક આવી ગયો છે કે કેટલી જ્ઞાતિઓ જોવા મળે છે, તો 3000 કે તેથી વધુ. એટલે આટલી બધી જ્ઞાતિઓ જ્યારે જોવા મળે છે ત્યારે એ જ્ઞાતિ સંસ્થા એ શું છે, તો એને વિસ્તૃત સમજવાનો પ્રયત્ન આપણે આ પાઠની અંદર કરીશું. તો જ્ઞાતિ સંસ્થા એ જ્ઞાતિ એ વંશ પરંપરાગત અંતર્લગ્નની પ્રથા ધરાવતું સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. ઘણી વખત એક સ્થળે ના વસતું હોય, સામાન્ય રીતે અહીંયા બતાવ્યું છે, જુદા જુદા સ્થળે પણ વસતું હોય, પણ વંશ પરંપરાગત અંતર્લગ્નની, અંતર્લગ્ન આપણે લગ્નના પ્રકારમાં જોઈ લીધું કે અંતર્લગ્ન એટલે શું, તો અંતર્લગ્ન એટલે દરેક આવતો એ જૂથ છે. તો એમાં એ પાછું એક જ્ઞાતિમાં
જોવા મળતો નથી, કોટિક્રમની અંદર પણ એ પરિવર્તન આવેલું જોવા મળે.
એ વ્યક્તિ
એક જોજો એટલે તમને આ બધા જ પ્રશ્નના લગ્નના પ્રકારો એ બધા જ કરી દેશો ને તો એમાં પાતૃકીય અપાતૃકીય એ બધા જ લગ્નના પ્રકારો આવી જશે એટલે મોટો પ્રશ્ન કરશો તો નાના પ્રશ્ન બધા જ એની અંદર સમાઈ જશે પછી સમલોક લગ્ન એટલે શું એ વ્યવસ્થિત રીતે તમને સમજાવેલું છે સમલોક અનુલોક પ્રતિલોક સમલોક એટલે સમાન જ્ઞાતિ અને સમાન વર્ગની અંદર જ્યાં લગ્ન થાય ત્યારે એને સમલોક લગ્ન કહે છે એ આપણે વ્યાખ્યા જોયેલી છે એક પુરુષ એક સ્ત્રી સાથે એક સમયે જ્યારે લગ્ન કરે તેને એક સાથે લગ્ન કહેવામાં આવે છે માતૃસત્તા વંશની ગણતરી કોના માતાના નામથી થાય માતૃસત્તામાં સત્તા એ માતાની હોય વંશની ગણતરી પણ એ માતાના નામથી થતી હોય છે એ આપણે કુટુંબના પ્રકારોમાં જોયું એટલે કુટુંબના પ્રકારો તમે મોટે કરી લેશો આ મોટો પ્રશ્ન એટલે નાના બધા જ પ્રશ્નોના જવાબ એ તમને આવડી જશે સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયું ખાસ વિદ્યાર્થી મિત્રો કરી લેજો 1954માં કુટુંબના લક્ષણો એ આપણે જોયેલા છે ભાગ એકમાં જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન હાલ જ આપણે જોયું કે જ્ઞાતિ સંસ્થામાં કયા પરિવર્તન આવ્યા છે ખાસ વિદ્યાર્થી મિત્રો તો એ તમે એ આ મેં તમને પૂરેપૂરું સમજાવેલું છે કે તમને આવડી જશે કુટુંબ સંસ્થામાં પરિવર્તન આપણે ભાગ એકની અંદર જ્યારે કુટુંબ સંસ્થા જોઈ ત્યારે એમાં આવેલું પરિવર્તન મોટો પ્રશ્ન છે એટલે તમે કુટુંબનો જ પ્રકાર વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશો એટલે તમને આવડી જશે સવિસ્તાર રીતે લખો કુટુંબનો અર્થ અને કુટુંબના પ્રકારો આપણે જોયા હતા એ માતૃસત્તા કુટુંબ પિતૃસત્તા કુટુંબ માતૃવંશીય કુટુંબ પિતૃવંશીય કુટુંબ માતૃસ્થાનીય એ બધા કુટુંબના પ્રકારો છે એ જ રીતે લગ્નનો અર્થ અને લગ્નના પ્રકારો એક સાથી લગ્ન બહુસાથી લગ્ન ભાતૃકીય અપાતૃકીય એ બધું જ એકદમ સહેલું છે આ કરી લેશો એટલે નાના પ્રશ્ન બધા જ તમને વિદ્યાર્થી મિત્રો આવડી જશે જ્ઞાતિના લક્ષણોની ચર્ચા આપણે હાલ જ કરી આ જ્ઞાતિના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો અને વિસ્તૃત મેં સમજાવેલા છે ફરીથી જો ના સમજાય તો સમજો વિડીયો જોજો અને તમે આ પ્રશ્નના જવાબ લખવાનો પ્રયત્ન કરજો આપણે જ્યારે મળીશું ત્યારે હોમવર્ક જોઈશું અહીંયા પાઠ 6 હું પૂરું કરું છું પ્રકરણ 7 અને 8 એ આ વર્ષ પૂરતું બાદ કરી દેવામાં આવ્યું છે અને છતાં આપણે જ્યારે મળીશું ત્યારે એ પાઠ 7 અને 8 ની ચર્ચા કરી લઈશું અહીંયા એ ધોરણ 11 આ વર્ષ પૂરતો જે કોર્સ છે એ કોર્સ પ્રકરણ 1 થી 6 એ તમામ એ બધા જ પ્રકરણો આપણે જોઈ લીધેલા છે અને દરેક પ્રકરણ વિડીયો દ્વારા એ તમે જોઈ શકો એમ છો એટલે આજે